વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકા ખાતે આવેલ સામૂહિક કેન્દ્રમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપેલ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સાવલી અને ડેસર તાલુકાના ધારાસભ્ય શ્રી કેતન ઈમાનદાર દ્વારા તાલુકાના ગ્રામજનોના શ્વાસની ચિંતા કરીને તેઓ દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવા માટેની માંગણી કરી હતી, જેને લઈને સાવલી અને ડેસરના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આશરે 22 લાખની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી। ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આવેલ આધુનિક ટેકનોલોજીવાળી એમ્બ્યુલન્સ વાનનો આજરોજ સાવલી અને ડેસર ગ્રામજનોને ઝડપી એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં કર્મઠ અને સક્રિય કાર્યકર્તાઓ, સાવલી વિધાનસભાના ભાજપના સંગઠનના હોદ્દેદારો, સહકારી સંસ્થાના ડિરેક્ટર, સામાજિક આગેવાનો તથા સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, સ્ટાફ, નર્સ, આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલસિંઘ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। જમનોત્રી હોસ્પિટલ ખાતે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને દેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રને, મારા મતવિસ્તારમાં આવતા 2 સામૂહિક આરોગ્ય કેન્દ્રને 1 એમ્બ્યુલન્સ અને જેની અંદાજિત કિંમત 11,27,000 1 એમ્બ્યુલન્સની છે, એવી 2 એમ્બ્યુલન્સ આજે એમને અર્પણ કરવામાં આવે છે। પીરા પુષ્પો અર્પણની ભાવના સાથે આજે પ્રજાની સુવિધાઓ માટે આરોગ્ય અત્યારે મૂળ દરેક લોકોનું એક ચિંતાનો વિષય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો તાત્કાલિક ધોરણે એમાં આપણે કઈ રીતે એમાં પ્રવાસ મળે અને આપણી જોડે કઈ વસ્તુ મદદરૂપ થાય, એમાં એમ્બ્યુલન્સ આરોગ્ય માટે બહુ મોટો પાયાનો ભાગ છે। આજે બંને એમ્બ્યુલન્સ જ્યારે પૂરતી સુવિધાવાળી, અંદર એસી હોય, પંખા હોય, ઓક્સિજન સાથે, અને કોઈ પણ ખરાબમાં ખરાબ રસ્તામાં પણ અને નાનામાં નાના રસ્તામાં પણ જઈ શકે અને એમાંથી પેશન્ટને લાવી શકે અને તાત્કાલિક ધોરણે એને સારવાર મળે, એવા હેતુથી ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકારમાં આરોગ્યની જે ચિંતા છે એ ખરેખર દિલથી એક ધારાસભ્ય તરીકે હું મારા સાવલી મત વિસ્તાર સાવલી ડેસર તાલુકાની જનતા વતી એનો હૃદયથી આભાર માનું છું। અને ફરી આપની જોડે એક વાત કરું, જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંને ડેસર અને સાવલીને તો આપી જ છે, પણ મારી સાકરદા પીએસસીને થોડા દિવસોની અંદર એને પણ એક એમ્બ્યુલન્સ એ પીએસસીના એ વિસ્તારના લોકોને પણ કામ લાગી શકે એવી રીતે એ વિસ્તારને પણ અમે અર્પણ કરવાના છે। એવી જ રીતે ફરી એક વખત આજે જે પદાધિકારી અધિકારી ટોટલ આરોગ્યની ટીમ, ડૉક્ટર, મેડિકલ સ્ટાફ, નર્સ, બધા જ જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો હૃદયથી એમનો આભાર માનું છું, અભિનંદન આપું છું, અને સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમ્બ્યુલન્સની અહીંયા જરૂર ઓછી પડે, પણ જ્યારે જેને પડે ત્યારે તાત્કાલિક ધોરણે અમારી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય અને એને જીવનમાં કોઈપણ પ્રકારની અંદર આરોગ્ય માટે તકલીફ ના પડે એવી સદાય ભગવાનની